હવે વાત મહીમાં વહી ગયું પાણી. ખેડા જિલ્લામાં ઉભું થયું છે પાણીનું સંકટ. મહીનું પાણી કચ્છને આપવાની વાત જગતના તાતને આપ્યો છે ઝટકો. જોઈએ ખેડાથી ન્યૂઝ 18 ગુજરાતીનો એક્સક્લુઝિવ રિપોર્ટ. હરિયાળી, ખુશાલી, આ છે ચરોતરની ધરતી નિરાળી. પણ સમૃદ્ધિના આ વારસાને લાગ્યું છે સૂકા સંકટનું ગ્રહણ. માથે બેડા અને મુશ્કેલી છે અપાર. કોણ કરશે ખેડાનો બેડો પાર? ખેડાની હકીકતથી તમને વાકેફ કરાવીશું, પણ તે પહેલા ખમીરવંતી જનતા શું કહે છે તે સાંભળો. આજે વણાકબોરી કેનાલનું પાણી નર્મદામાં નાખે અને આગળ લઈ જાય, જો આગળ ફાયદો થાય તો વાંધો નથી, પણ આગળ લઈ જઈને આ ચરોતર વિસ્તાર છે એ ખરેખર કચ્છ બની જશે. આના મહી કેનાલથી જો આપણે લીલો બગીચો રહેતો હોય અને આ ગવર્મેન્ટ જો કદભુજમાં મોકલતી હોય તો અહીંના જે સ્થાનિક જે ખેડા જિલ્લાના પ્રશ્નો છે પાણીના, એમાં ઘણા બધા મૂંગા પશુઓને પણ અત્યારે પાણીના વલખા મારવા પડે છે. અમારા જૂની કોશલ, નવી કોશલ, પ્રકાશનગર, પીંપરિયા, ખરાટી, મહેલદ એ બધા ગામમાં પીવાના પાણીનો બહુ પ્રોબ્લેમ છે. દૂર દૂરથી બહેનો માથે બેડા લઈ અને પાણી ભરવા જાય છે. અહીંના લોકલ ખેડૂતોને પણ પાણી નથી મળતું. લોકલ તળાવો, જળાશયો સુકાઈ ગયા છે. લોકલ ગામડાઓમાં પીવાનું પણ પાણી નથી. મોટામાં મોટી તકલીફ હોય તો પાણીની તકલીફ છે. અમારા આજુબાજુના ગામ બાવાન મુવાડા, કેવડિયા, ભૈલાકુ, ઘાટના મુવાડા, જોરપુરા, કુંજાજીની મુવાડી, હમીરપુરા, બધા જ ગામોમાં પાણીના બોર કુવા ફેલ જયેલા છે. બસ આ જ છે ખેડા જિલ્લાના માતર તાલુકાના આસપાસના ગામડાઓની સ્થિતિ. એક તરફ માથે કાળજાળ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ ધોમધખતા તડકામાં માથે બેડા લઈને પાણીની તલાશ. આશા એટલી કે મહીનું પાણી વહી ના જાય. આ સ્થિતિનું નિર્માણ એટલે થયું છે કારણ કે હવે વણાક બોરી ડેમનું પાણી કચ્છને પહોંચાડવાની યોજના સરકાર બનાવી રહી છે અને એટલે જ જળ માટે લોકજુવાળ ઊભો થયો છે. જો ચરોતરનું પાણી કચ્છમાં જશે તો ચરોતર જ કચ્છ બની જશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. લોકો પરેશાન છે, લોકોમાં ચિંતા ઘર કરી ગઈ છે. જો આ પાણી પણ વહી જશે તો તેમનું શું થશે? સ્થાનિક નેતાઓ પણ આગળ ચોક્કસ આવ્યા છે, પરંતુ સમાધાનનો કોઈ જવાબ નથી. તસવીરો હેરાન કરે તેવી છે કારણ કે જે ખેડા જિલ્લો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે તે જિલ્લો આજે પાણી માટે તરસી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે ભલે કચ્છને મહીનું પાણી આપો, પણ ખેડાને તો તરસ્યું ન રાખો. એટલે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપડી અને પાનકોર નાકા વિસ્તારમાં પણ આ જ સમસ્યા છે. લોકો પાણી માટે વલખા મારે છે અને સરકાર મહીના પાણીને કચ્છ પહોંચાડે છે. લોકો તો તરસ્યા છે, સાથે અબોલ પશુઓ પણ તરસથી તડપી રહ્યા છે. પાણી વગર તો સાહેબ કોમ જ શું થાય? બહેરો પાણી ચડે, એક કિલોમીટરથી દૂરથી પાણી લાવે, બરાબર? હવે પાણી મળતું નથી અને કોઈ જગ્યાએ પાઇપલાઇન સાહેબ. કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, ગળતેશ્વર તાલુકાના ગામમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર છે. લોકો જ્યાં નિર્ણયથી નારાજ છે ત્યાં સ્થાનિક ધારાસભ્ય પણ
સરકારના નિર્ણય સામે મેદાને પડ્યા છે. લોકોના વિરોધને જોતા કપડવંજના ધારાસભ્યએ હૈયાધારણા આપી છે કે તેઓ આ મામલો વિધાનસભામાં ઉછાળશે. પોણીના પ્રશ્નો માટે અમે તાત્કાલિક નિર્ણય લઈશું. પોનકોર નાકા પર નહીં પણ સમગ્ર વિધાનસભાના કોઈ બી વિસ્તારમાં પાણીની જરૂર હશે અને જ્યારે જ્યારે મારા જોને આવશે ત્યારે અમે તાત્કાલિક પાણીની ઉપલબ્ધિ થાય એવી વ્યવસ્થા કરીશું. તો ઠાસરાના ધારાસભ્યએ પણ લોકોની સમસ્યાને વાચા આપવાનું વચન આપ્યું. તો આ સરકારનો કેવો ન્યાય કહેવાય? અહીંની જનતા ભૂખા મરે અને બહારની બીજી જનતા જીવડાવે એનો અર્થ શું? આ સમગ્ર મામલે ખેડા જિલ્લાના કલેક્ટરનો સંપર્ક સાધ્યો તો તેમણે વહીવટી કારણ આગળ ધર્યું. પાણીના જથ્થાનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આપણને પૂરતો જથ્થો એમાંથી ઉપલબ્ધ રહે છે. પાણી પુરવઠાના જે ઇન્ટરનલ જે પાણી પુરવઠાની વિતરણ વ્યવસ્થા છે એ વિતરણ વ્યવસ્થાના કારણે ક્યાંક ક્યાંક મુશ્કેલીઓ આવે છે અથવા અમારી પાસે રજૂઆતો આવે છે. તમામ લોકોએ પોતપોતાના પ્રતિભાવો રજૂ કર્યા, વાયદા અને વચનો આપ્યા. પણ સવાલ એ છે કે આ ખામીમાં ક્યાં સુધી ભરાતી રહેશે હામી? કારણ કે અહીં જનતા તરસી રહી છે, તડપી રહી છે ફક્ત પાણી માટે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો બ્રિટનમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.